હેલો ફ્રેન્ડ્સ ગઈકાલે આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ એકનો ત્રીજો સમ કર્યો હતો કે જેમાં અચલ આધારે અને પરંપરિત આધારે સામાન્ય સૂચકાંક મેળવવાનો હતો કે જેમાં ગઈકાલે આપણે અચલ આધારે સૂચકાંક મેળવ્યો હતો આજે આપણે પરંપરિત આધારની રીતે ભાવનો સામાન્ય સૂચકાંક મેળવીશું તો પરંપરિત આધારની રીતે વસ્તુઓના ભાવનો સામાન્ય સૂચકાંક વસ્તુ ભાવ જેનું સૂત્ર છે પરંપરિત આધારની રીતે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો ભાવ છેદમાં અગાઉના વર્ષનો ભાવ ગુણ્યા સો આપણને વર્ષ આપવામાં આવ્યા છે બે હજાર અગિયાર બે હજાર બાર બે હજાર તેર બે હજાર ચૌદ અને બે હજાર પંદર વસ્તુ આપવામાં આવી છે ઘઉં ચોખા ખાંડ તો બે હજાર અગિયારને આધાર વર્ષ તરીકે લેવાનું કહ્યું છે તો બે હજાર અગિયારમાં જે ઘઉંનો ભાવ છે તેનો સામાન સૂચકાંક આવશે સો બે હજાર બારમાં જે ભાવ આપવામાં આવ્યો છે તે અઢાર પોઈન્ટ પાંચ છે જ્યારે બે હજાર અગિયારમાં ઘઉંનો જે ભાવ છે તે અઢાર છે તો અઢાર પોઈન્ટ પાંચ છેદમાં અઢાર ગુણ્યા સો કરીએ તો સૂચકાંક છે એકસો આવે તે રીતે પરંપરિત આધારે છે એટલે દર વર્ષે જે સૂચકાંક વર્ષમાં આપવામાં આવ્યો હશે તે લેવામાં આવશે બે હજાર તેરમાં અઢાર પોઈન્ટ નવ આપવામાં આવ્યો છે તો તેના અગાઉનો જે ભાવ છે અઢાર પોઈન્ટ પાંચ તે છેદમાં લેવામાં આવશે ગુણ્યા સો કરશું તો એકસો બે પોઈન્ટ સોળ થશે બે હજાર ચૌદમાંનો જે ભાવ છે તે ઓગણીસ આપવામાં આવ્યો છે તેના અગાઉનો જે ભાવ છે તે અઢાર પોઈન્ટ નવ છે ગુણ્યા સો કરશું તો જે સૂચકાંક છે એ સો પોઈન્ટ ત્રેપન આવશે તે રીતે બે હજાર પંદરમાં ઓગણીસ પોઈન્ટ પાંચ ભાવ આપવામાં આવ્યો છે અને તેના અગાઉનો જે ભાવ છે તે ઓગણીસ છે એટલે છેદમાં ઓગણીસ ગુણ્યા સો કરીશું તો એકસો બે પોઈન્ટ ત્રેસઠ આવશે તે જ રીતે ચોખાની વાત કરીએ તો ચોખામાં બે હજાર અગિયારના ભાવને જ આધાર વર્ષ તરીકે લેવામાં કહેવામાં આવ્યું છે તેથી સો આવશે બે હજાર બાર છે તેમાં ભાવ જે છે છ છત્રીસ આપવામાં આવ્યો છે અને તેના અગાઉનો ભાવ જે છે તે ત્રીસ છે છત્રીસ છેદમાં ત્રીસ ગુણ્યા સો કરશું તો એકસોને વીસ મળશે તે જ રીતે બે હજાર તેરમાં આડત્રીસ ભાવ આપવામાં આવ્યો છે તેના અગાઉનો ભાવ છે છત્રીસ તો આડત્રીસ છેદમાં છત્રીસ ગુણ્યા સો કરશું તો એકસો પાંચ પોઈન્ટ છપ્પન આવશે તે જ રીતે બે હજાર ચૌદમાં જે ભાવ છે ચોખાનો તે આડત્રીસ આપવામાં આવ્યો છે અને અગાઉના વર્ષનો જે ભાવ છે તે પણ આડત્રીસ છે તો આડત્રીસ છેદમાં આડત્રીસ ગુણ્યા સો કરીશું તો આપણો જે સૂચકાંક છે તે સો આવશે બે હજાર ભાવ છે ઓગણચાલીસ આપવામાં આવ્યો છે તેના અગાઉનો ભાવ જે છે તે આડત્રીસ છે તો ઓગણતી ઓગણચાળીસ ભાગ્યા આડત્રીસ ગુણ્યા સો કરશું તો એકસો બે પોઈન્ટ ત્રેસઠ આવશે ખાંડની વાત કરીએ તો ખાંડમાં બે હજાર અગિયારનો જે ભાવ છે એ આધાર વર્ષ છે એટલે તેનો ભાવ સો આવશે બે હજાર બારની અંદર જે ભાવ છે તે એકત્રીસ આપવામાં આવ્યો છે અને બે હજાર અગિયારનો જે ભાવ છે તે ત્રીસ છે તો એકત્રીસ છેદમાં ત્રીસ ગુણ્યા સો કરશું તો એકસો ત્રણ પોઈન્ટ તેત્રીસ આવશે એ રીતે બે હજાર તેરમાં જે ભાવ છે તે બત્રીસ આપવામાં આવ્યો છે પરંપરિતે કહેલું છે એટલે અગાઉનો જે ભાવ છે તે એકત્રીસ છે બત્રીસ છેદમાં એકત્રીસ ગુણ્યા સો કરશું તો એકસો ત્રણ પોઈન્ટ ત્રેવીસ થશે બે હજાર ચૌદમાં જે ભાવ છે તે ચોત્રીસ આપવામાં આવ્યો છે પરંપરિત આધારે કહેલ છે એટલે અગાઉનો જે વર્ષનો ભાવ છે બત્રીસ તે લેવામાં આવશે એટલે ચોત્રીસ છેદમાં બત્રીસ ગુણ્યા સો કરીશું તો એકસો છ પોઈન્ટ પચીસ થશે આગળ બે હજાર પંદરની અંદર જે ભાવ છે ચાલુ વર્ષનો ભાવ તે છત્રીસ આપવામાં આવ્યો છે અને અગાઉના વર્ષનો જે ભાવ છે તે ચોત્રીસ છે તો છત્રીસ છેદમાં ચોત્રીસ ગુણ્યા સો તો એકસો થશે આપણે ત્રણે જે બધા વર્ષ આપવામાં આવે છે બે હજાર અગિયાર બાર તેર ચૌદ ને પંદર તેનો આપણે સરવાળો કરીશું તો બે હજાર અગિયારમાં ત્રણસો થશે સો 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 બે હજાર બારમાં એકસો બે પોઈન્ટ ઇઠ્યોતેર પ્લસ એકસો વીસ પ્લસ વન ઝીરો થ્રી પોઈન્ટ થર્ટી થ્રી તો તેનો સરવાળો છે એ ત્રણસો છવ્વીસ પોઈન્ટ અગિયાર થશે બે હજાર તેરમાં એકસો બે પોઈન્ટ સોળ પ્લસ એકસો પાંચ પોઈન્ટ છપ્પન પ્લસ એકસો ત્રણ પોઈન્ટ ત્રેવીસ કરીશું તો સરવાળો જે છે એ ત્રણસો દસ પંચાણું થશે ત્યારબાદ બે હજાર ચૌદમાં સો પ્લસ ત્રેપન સો પોઈન્ટ પ્લસ સો પ્લસ એકસો છ પોઈન્ટ પચીસ કરીશું તો આપણો જે સરવાળો છે ત્રણેય વર્ષનો ત્રણેય વસ્તુનો તે થશે ત્રણસો છ પોઈન્ટ ઇઠ્યોતેર બે હજાર પંદરમાં જોઈશું તો ઘઉંમાં જે આપ્યો છે સૂચક એકસો બે પોઈન્ટ ત્રેસઠ છે ચોખામાં એકસો બે પોઈન્ટ ત્રેસઠ છે અને ત્રીજામાં એકસો પાંચ પોઈન્ટ છે ત્રણેયનો સરવાળો કરશું તો ત્રણસો અગિયાર પોઈન્ટ ત્રણસો અગિયાર પોઈન્ટ ચૌદ થશે હવે આપણે ભાવનો સામાન્ય સૂચકાંક મેળવીશું તો ત્રણસો ત્રણ વસ્તુ આપવામાં આવી છે એટલે ત્રણસો ભાગ્યા ત્રણ એટલે સામાન્ય સૂચકાંક આવશે સો ત્રણસો છવ્વીસ પોઈન્ટ અગિયાર છેદમાં ત્રણ કરશું તો એકસો આઠ પોઈન્ટ સિત્તેર આવશે ત્રણસો દસ પોઈન્ટ પંચાણું છેદમાં ત્રણ કરશું તો એકસો ત્રણ પોઈન્ટ પાંસઠ આવશે ત્રણસો છ પોઈન્ટ ઇઠ્યોતેર ભાગ્યા ત્રણ કરશું તો એકસો બે પોઈન્ટ છવ્વીસ આવશે અને ત્રણસો અગિયાર પોઈન્ટ ચૌદ છેદમાં ત્રણ તો એકસો ત્રણ પોઈન્ટ એકોતેર જવાબ આવશે તો આ રીતે આપણો અચલ આધારની રીતે અને પરંપરિત આધારની રીતે સામાન્ય સૂચંકાંક આપણે મેળવ્યો તે રીતે તમને એક સમ આપવામાં આવે છે કે જેની તમારે પ્રેક્ટિસ કરવાની છે નીચે કોઈ એક ટીવીની કિંમત આપી છે બે હજાર બારથી બે હજાર ચૌદના વર્ષોની કિંમતની સરેરાશને આધાર વર્ષની કિંમત ગણી ટીવીની કિંમતના સૂચકાંક તૈયાર કરવાના છે અહીંયા વર્ષ આપ્યું છે બે હજાર અગિયાર બે હજાર બાર બે હજાર તેર બે હજાર ચૌદ બે હજાર પંદર બે હજાર સોળ બે હજાર સત્તર ટીવીની કિંમત આપી છે બે હજાર અગિયારમાં બાર હજાર ત્યાર પછી દસ હજાર નવ હજાર પાંચસો દસ હજાર પાંચસો અગિયાર હજાર નવ હજાર આઠસો અને નવ હજાર નવસો તો આ જે છે સમ એની ઘરે પ્રેક્ટિસ કરજો